નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેષ્ઠ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત સમજીશું. આજે આપણે એક નવું પ્રકરણ સમજવા જઈ રહ્યા છીએ, પ્રકરણ 5, દુનિયા જોવાનો રસ્તો. તો ચાલો આપણે આ પ્રકરણ સમજીએ. ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. આ ગપ્પુ કોણ હતો? ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. જુઓ, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો, એક ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેણે એકવાર વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. તો જુઓ બાળકો, તે તેની દોરી પર ચડી જાય છે અને તે જો ઉપર ફુગ્ગા પાસે પહોંચી જાય છે. અરે આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે, નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે. હવે તે ઉપર ચડી ગયો એટલા માટે તે ઉપરની સાઈડ પાંખિયા પર, અહીં જુઓ તમને જે ધૂળ જોવા મળે છે તે ગપ્પુએ જોઈ અને શું કહે છે કે પંખો નીચેથી ચોખ્ખો દેખાય છે પણ તેના પાંખિયા પર તો કેટલી ધૂળ છે. ત્યારબાદ સમજીએ, નીચેથી દેખાતો પંખો દોરો. એટલે તમારે બાળકો નીચેથી દેખાતો પંખો દોરવાનો છે. ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. તો જુઓ બાળકો, અહીં તમે પણ આ ચિત્રમાં ઉપરથી લીધેલ ચિત્ર છે તે તમે જોઈ શકો છો. મૂર્ખ ચિંકી ચીઝ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકી નહીં. તો જુઓ બાળકો, અહીં તમને તે શું કહે છે કે ચિંકી ચીઝ શોધી રહી હતી પણ તે ક્યાં હતું? જગની ઉપર હતું, તે જોઈ શકી નહીં. ત્યારબાદ સમજીએ આપણે આગળ. શું તમે વિચારી શકો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચિંકી શા માટે જોઈ શકી નહીં? કારણ કે ગપ્પુ ઉપરથી જોઈ રહ્યો છે અને તે જગની ઉપર મૂકેલું છે એટલે તેને સરળતાથી તે ચીઝ જોઈ શકે છે. બરાબર ત્યારે જ જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. જ્યારે હું મારા ઘર તરફ દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંથી ખૂબ નાનું. આવું કેમ? એટલે કે જેમ ફુગ્ગો ઉપર જાય છે તેમ તેને જેમ ઉપર જાય છે એટલે અંતર વધતું જાય છે, તેથી તેને ઘર નાનું લાગે છે. ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. જેથી નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના છતની છત પણ પાણીની ટાંકી જોઈ શકતો હતો. રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. હા હા હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. તો જુઓ બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો. આ ગુરુદ્વારા જ હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. તો આ બધું ઉપરથી કોણ જુએ છે? આ ઉંદર ઉપરથી જુએ છે. યમી મીઠાઈની દુકાન અહીં છે, તે તો મને ખબર જ ન હતી. એટલે કે આ મીઠાઈની દુકાન છે તે તો ઉંદરને ખબર જ ન હતી. બાળકો આપણે આગળ સમજીએ. તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરે દર્શાવતી નિશાની કરો. તો તમારો બાળકો જે રીતે આપણે ઉપર આગળ રૂમ જોઈ ગયા કે ઉપરથી કેવો દેખાય, તે જ રીતે બાળકો તમારે તમારો વર્ગખંડ ઉપરથી જોતા કેવો દેખાય છે તે દોરવાનું છે. ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. તો જુઓ બાળકો, અહીં તમે પણ જોઈ શકો છો.
અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. જુઓ, તમે પણ ચિત્રમાં જોઈ શકો છો બાળકો. આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, કારણ કે રમકડા અને લોકો કીડીઓ જેવા, જાણે કે રમકડા અને લોકો કેવા, કીડીઓ જેવા. આપણે ઉપરથી જોઈએ તો બધી વસ્તુઓ નાની દેખાય છે. હવે આગળ સમજીએ. અચાનક મોટો અવાજ થયો, ફટ, ફુગ્ગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો. તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. જો ઉપરથી જોતા તે રેલવેના પાટા આવા દેખાતા હતા, તે તમે જોઈ શકો છો ચિત્રમાં. ત્યારબાદ સમજીએ. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, જ્યારે એ નીચે પડે છે ત્યારે આવા દેખાય છે. અરે, વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે. એટલે ખાસ બાળકો, તમારે અહીં નોંધ કરવાની છે કે કોઈ પણ વસ્તુને આપણે ઉપરથી અને બાજુએથી જોઈએ તો તે અલગ પ્રકારની જોવા મળે છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી, જ્યારે સામેના છેડેથી વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. જુઓ બાળકો, તમે અહીં ચિત્ર આપ્યા છે, તો એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. જુઓ બાળકો, એક જ સ્થિતિના બે દેખાવો છે કે આ યોગા કરતી છોકરીની ઉપરથી દેખાતી સ્થિતિ છે. હવે આ એક છોકરી યોગા કરી રહી છે તે ઉપરથી આ પ્રકારે જોવા મળે છે. નીચેના ચિત્રમાંથી, બાજુના ચિત્રમાંથી બંધ બેસતું એક ચિત્ર છે તે શોધો. હવે ઉપરથી આ રીતે દેખાય છે તો તે છોકરી બાજુએથી કઈ રીતે દેખાય છે તે તમારે શોધવાનું છે. તો ચાલો બાળકો, આ ચિત્ર જોઈને શોધો કે બાજુમાંથી આ છોકરી, આપણે બાજુમાંથી જોતા આ છોકરી કઈ કેવી દેખાશે. તો બાજુમાંથી જોઈએ તો આ પહેલા નંબરનું જે ચિત્ર આપ્યું છે તે રીતે દેખાશે, એટલે કે આ રીતે છોકરી જોવા મળશે. બસ સમજીએ આગળ બાળકો આપણે કે અહીં એક જ પ્રકારના વાટકાઓના જુદા જુદા બે દ્રશ્ય છે. જુઓ, તમને બે દ્રશ્ય આપેલા છે પણ એક જ પ્રકારના વાટકાઓ છે. કયા ચિત્રમાં વાટકાઓ ઊંધા છે? તો ચિત્ર ફોટો નંબર બે, એટલે કે ચિત્ર નંબર બે અહીં આપ્યો છે, તેમાં વાટકાઓ કેવા છે? ઊંધા પડેલા જોવા મળે છે. જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર ત્રણમાં જુઓ. હવે ચિત્ર નંબર ત્રણમાં જોવાનું છે કયા ચિત્રમાં વાટકા ઊંધા દેખાય છે. તો એ આપણે જોઈ ગયા ફોટો ચિત્ર નંબર બેમાં. બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવને જોડતી લાઈન બનાવો, ભૂંગળું. તો તમારે બાજુનો દેખાવ કયો છે અને ઉપરનો દેખાવ કયો છે? ભૂંગળું અને ઘરણી તમને અહીં આપ્યા છે. તો જુઓ બાળકો, હવે બાજુનો દેખાવમાં ચિત્ર નંબર એક છે. આ જો તમને જે ભૂંગળું આપ્યું છે, તો ચિત્ર નંબર એક અને ચિત્ર નંબર ત્રણ પર અહીં જે ભૂંગળું છે તો તમે અહીં એ રીતે જોઈ શકો છો. એક બાજુનો દેખાવ છે અને એક ઉપરનો દેખાવ છે. જો ચિત્ર નંબર એક છે તે તમે ઉપરથી જોઈ શકો અને આ બાજુથી જોઈ શકો. તે જ રીતે ચિત્ર નંબર બે અને ચિત્ર નંબર ચારનો દેખાવ કેવો છે એ પણ દેખાવ ઉપરથી, આ ઉપરથી જોઈ શકો અને આ તમે બાજુએથી જોઈ શકો છો. હવે આગળ સમજીએ. તમારા બૂટની બાજુઓ દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવા પ્રયત્ન કરો. તો તમારે બાળકો આ જાતે જ તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવાનો છે. હવે બાળકો, આપણે આગળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.